જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. મારો પહેલો વિદેશ પ્રવાસ, જિંદગીનો પહેલો વિદેશ પ્રવાસ 2004માં મને બરાબર યાદ છે, અમેરિકા, અમેરિકન ગવર્નમેન્ટે બોલાવેલો, સ્ટેટ ડિપાર્ટમેન્ટે. નહીં તો વિઝા જ ન મળે ને. જેના લગ્ન નથી થયા, જેને નોકરી નથી કરતો, એને વિઝા કેવી રીતે આપે અમેરિકન સરકાર? પણ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઇન્વિટેશનથી ગયો. ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર હું બેઠો હતો ત્યારે. અત્યારે તો હવે મેં જોયું કે જિંદગીની અંદર જ્યાં જાઉં ને ત્યાંનું ફૂડ ખાઉં. દાળ ભાત ખીચડી શાક તો આપણે રોજ ખાતા હોઈએ છીએ, જ્યાં જાઉં ત્યાં પણ કંઈક વેરાયટી હશે. એને તો ચેક કરો, ફલાફલ કેવું મળે છે, હુમુસ કેવું હોય છે, એ તો ચેક કરો. એમને કોરે કોરા પાછા આવતા રહેશો, જવાનો મતલબ શું છે? જાઉં ત્યાંની જે મજાઓ છે એ ચેક કરો. એટલે હવે તો બધું સુધરી ગયું ઘણું, પણ હવે તો પહેલો પ્રવાસ હતો જિંદગીનો. મારા મામીએ થેપલા બનાવી દીધેલા, એટલે આપણે તો એમ જ હતું કે કંઈ બહાર મળે નહીં, બહાર કંઈ ખાવાનું ભાવે નહીં, આપણને કંઈ ફાવે નહીં, એમ માની નહોતો. એટલે એરપોર્ટ ઉપર ફ્લાઇટની રાહ જોતો જતો થેપલા ખાતો હતો. બાજુમાં એક રોમાનિયાની એરોસ્ટેસ આવીને બેઠી. પહેલા તો મને બહુ આનંદ થયો કે મારી સામે જ જોયા કરે છે, ટિકિટ ટિકિટ જોયા કરે છે. એટલે મેં કીધું આ સારું, આપણી પર્સનાલિટી તો બાકી, જિંદગીમાં પહેલીવાર બહાર નીકળ્યા તો એરોસ્ટેસો જોયા કરે આપણી સામે. પછી ખબર પડી કે થેપલા સામે જોયા કરે છે. આપણે ગુજરાતી થેપલું જેને જોયું હશે એને મારે કઈ થેપલું તો શેતળા સાતમ ને ટાઢી સાતમ ને એ વિશ્વ થેપલા દિવસ છે. અરે ગુજરાતીઓ માટે તો હું ઘણી વાર બહાર જાઉં ને ત્યારે હું કહેતો હોઉં છું કે આપણે ગાંઠિયા જેવા છીએ, તીખા તીખા મરચાં ગળીમ ગળી જલેબી બે સાથે સેટ થઈ જાય. દુનિયામાં કોઈ એવો બ્રેકફાસ્ટ નથી કે બે સ્વાદ સાથે ફિટ થાય. ગાંઠિયો એક ખાવ ને પાછું જલેબી ખાવ ને પાછું પાછું મરચું ખાવ, તો વિચારજો. એટલે ઓલું થેપલું છે ને, આમ થેપલું તમે જુઓ, તાજું થેપલું હોય, એક તો ઓલું ઓઇલનું લેયર હોય એટલે શાઇનિંગ હોય, લેમિનેશન કર્યું હોય ને એવું લાગે. એમાં પાછી કોથમીર ને મેથી નાખેલી હોય એટલે ગ્રીન કલરનો ટોન હોય. હળદર ને કારણે યેલો ટોન તો હોય જ, એક્ઝોટિક યેલો, આ બરા જબા જેવો. એમાં લાલ મરચું હોય એટલે તમને રેડ રેડ સ્પોટ લાગે અંદર, બાંધણીની ડિઝાઇન જેવું લાગે. સાહેબ તમે ધ્યાનથી જુઓ તો. વ્હાઇટ કલરનું ગાર્લિક હોય, લસણ હોય એટલે વ્હાઇટ કલરના આમ નીચે નીચે આમ લીટી કરી હોય, નાની નાની નાની, એવું દેખાય. એટલે પહેલી તો જિંદગી જોયું હશે પહેલી વાર એટલે જોયા કરું. પછી મને એમ થયું કે આપણે એને કહીએ, વિવેક તો કરીએ કંઈક. એટલે મેં કહ્યું ડુ યુ વોન્ટ ટુ ટેસ્ટ ઇટ, વોન હેવ અ બાઇટ ઓફ ઇટ? એણે કીધું યસ. એટલે મેં થેપલું આપ્યું એને, પણ ભૂલી ગયો કે આ ગોંડલનું મરચું નાખેલું થેપલું છે. આ શું કહું છું બિપિનબેન પૂછશો એટલે સમજાશે, બાકી નહીં ખબર પડે. તો ગોંડલના મરચાવાળું થેપલું આપી દીધું એને, આપતા તો અપાઈ ગયું. અને એણે ખાધું અને એનો જે ચહેરો થઈ ગયો સાહેબ, એને આમ નાકમાંથી ધીરે ધીરે પાણી ટપકવા માંડ્યા અને કાનમાં સિસોટી વાગી ગઈ એવું મને દેખાણું એમ. કારણ કે એણે પોતે એની બેગમાંથી પાણીની બોટલ કાઢી અને પોણો લીટર પાણી પી લીધું, એક લીટરની બોટલમાંથી એક બટકા ઉપર. એટલે મેં થયું કે હવે ગયા ખલાસ. કારણ કે હવે મારે એને કળશી ખાતર પ્રશ્ન તો પૂછવો પડે ને કે હાઉ વોઝ ઇટ, આગળ વાત તો વધારવી ને કંઈ. હવે હાઉ વોઝ ઇટ પૂછો એટલે કાં તો એ દંભ કરે, ખોટું બોલે, જૂઠું બોલે, ગ્રેટ વન્ડરફુલ, હવે આપણે જોયું ને કેવું લાગ્યું એ, એટલે આપણે જૂઠ સહન કરવાનું પાછું પૂછીને. અને કાં આપણી ભવ્ય સંસ્કૃતિના મહાન થેપલાનું જાહેર અપમાન થાય જર્મનીના એરપોર્ટ ઉપર, એ આપણે સ્વીકારી લેવાનું હાથ જોડીને ગાંધીજીની જેમ, આમ થોડું ચાલે. તોય બીતા બીતા મેં પૂછ્યું કે હાઉ વોઝ ઇટ. એણે જે જવાબ આપ્યો ને મિત્રો, એમાંથી મને જિંદગી જીવવાની એક ચાવી મળી છે ને, આજે કેટલા તાળા ખોલી દે છે. 2016માં, આ 2004ની વાત કરું છું, 12 વર્ષ થઈ ગયા, ઘણા તાળા ખુલી ગયા એક ચાવીથી. એણે ન કહ્યું કે ગ્રેટ છે, ન કહ્યું કે બેડ છે, ન બેડ કહીને મારું અપમાન કર્યું, ન ગ્રેટ કહીને ખોટું બોલી. એણે જવાબ એવો આપ્યો, ઇટ્સ ડિફરન્ટ. જિંદગીમાં પહેલી વાર એક વસ્તુ તમે મને આપીને મેં ખાધી હરખાઈને, હવે કદાચ મને ન ભાવી, પણ તમે તો મારી નજર સામે ખાવ છો એટલે તમને તો ભાવે છે. એટલે આ વસ્તુ ખરાબ નહીં હોય, મારો ટેસ્ટ આને માટે બરાબર હજી ડેવલપ નથી થયો એટલે મને નથી ફાવતી. તો આ અલગ છે, સારી છે ને ખરાબ છે ના ત્રાજવાને લેબલ લઈને ક્યાં તમને સુપ્રીમ કોર્ટના કોઈ ચીફ જસ્ટિસ બનાવે છે સાહેબ?
સાસુ વહુથી શરૂ કરો, મા બાપથી શરૂ કરો, ભાઈઓથી શરૂ કરો, છોકરાઓથી શરૂ કરો, બધાને ચુકાદા જ આપવા જ સાહેબ બીજા ઉપર સીધે સીધા, આ સારું ના ખરાબ, આ સારું ના ખરાબ. કોક વાર એટલું તો સ્વીકારો કે ઇટ્સ ડિફરન્ટ, તમે છો એના કરતા અલગ છે, બસ. તમને નયા દોર ગમતી હતી ને એને લગન જોયું, હવે એમાં કઈ વાંધો નહીં, ડિફરન્ટ. અને લગન ન જોવે તો શું વાંધો, બરાબર. એ કદાચ હવે હેરી પોટર જોશે તો એ હેરી પોટર જોવા જો, ડિફરન્ટ છે. ડિફરન્ટ હોવું એ ખરાબ નથી, ડિફરન્ટ ઇઝ નોટ ડેવિલ. તો સાહેબ દુનિયા છે એ જીવી શકશે એકબીજાની સાથે. આ અમનની જે કાજલબેને વાત કરી ને, ઓમાન એટલે અમન, તો આ અમન જો સ્થાપિત કરવું હોય ને સાહેબ, તો આ ઇટ્સ ડિફરન્ટ વાળી આપણે જો મેન્ટાલિટી ડેવલપ કરશું ને, તો જિંદગીની કેટલી સમસ્યાઓ ઓછી થઈ જશે. બહુ ઘરમાં આવી તમારે તો બીજાના ઘરની દીકરી છે, એનો 25 વર્ષ લગી ઉછેર છે, એ બીજા વાતાવરણમાં થયો છે, બીજી રીતમથી થયો છે, એ દાળમાં મીઠું જુદી રીતે નાખે છે. તો હવે તમે એને શેપ અપ કરો, તમે એની સાથે વાલ કરો, વાત કરો, એ વાત જુદી થઈ ગઈ. પણ તમે એટલું તો સ્વીકારો કે ડિફરન્ટ છે, એ તમારી કાર્બન કોપી નથી, એ ફોટોકોપી નથી. દુનિયામાં કોઈ બે જોડિયા ભાઈઓ બહેનો એકબીજાની ફોટોકોપી નથી, બેના નેચર અલગ હોય છે, સિલેક્શન અલગ હોય છે સાહેબ. તો આટલું સ્વીકારો ને તો આપણે ઘણા આઝાદ થઈ જશું.